જય શ્રી કૃષ્ણ. ઝી 24 કલાકના ખાસ કાર્યક્રમ રાશિ ભવિષ્યમાં આપ સૌનું સ્વાગત છે. હું છું નુપુર દાણી. મિત્રો, રાશિ ભવિષ્ય એક એવો કાર્યક્રમ છે કે જે આપને મળશે આપની મૂંઝવણના તમામ પ્રશ્નોના જવાબ. આ ઉપરાંત 12 રાશિનું રાશિફળ તેમજ સચોટ ભવિષ્ય કથન તો ખરું જ. આજનો દિવસ આપના માટે બની જશે એકદમ ખાસ, કારણ કે આજે આપને જણાવવાના છીએ કેટલીક મહત્વની વાતો. મિત્રો, અત્યારે દરરોજ જે અલગ અલગ રાશિ પર આપણે એ વિષય પર ચર્ચા કરીએ છીએ કે કઈ રાશિનું જે તમારું પ્રિય પાત્ર હોય તો તમારે તેને રીઝવવું હોય તો કયા ઉપાયો કરવા, જેમાં આજે આપણે આગળની જે રાશિ છે કર્ક રાશિ તેના વિશે વાત કરવાની છે કે કર્ક રાશિનું તમારું જો પ્રિય પાત્ર હોય તો તેને રીઝવવું હોય તો તમારે કયા પ્રકારના ઉપાય કરવા જોઈએ. આ વિષય પર વાતચીત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદીજી, તેમનું સ્વાગત કરીએ. અમિતજી નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. અત્યારે દરરોજ જે અલગ અલગ રાશિ વિશે આપણે વાતચીત કરીએ છીએ, જેમાં ગઈકાલે એક રાશિ લીધી હતી, આગળ હવે આપણે કર્ક રાશિની વાત કરીએ છીએ કે જો કર્ક રાશિનું પ્રિય પાત્ર જો દર્શક મિત્રનું હોય ને તેને રીઝવવાનો પ્રયત્ન કરવો હોય તો શું કરી શકાય. સૌ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ. દર્શક મિત્રો, જો આપનું પ્રિય પાત્ર કર્ક રાશિનું હોય તો એના માટે કેટલાક ઉપાયો આપું છું. કર્ક રાશિના જાતકો સંવેદનશીલ હોય છે, એટલે તેમની ખબર અંતર તમારે લેતા રહેવું. સાથે સાથે તેમની જન્મ તારીખ અને મેરેજ ડેટ એ તો ક્યારેય ન ભૂલવી, એમને શુભેચ્છા પાઠવતા રહેવું. સાથે સાથે સરોવર, નદી કિનારો, દરિયાકાંઠો એમને વિશેષ પ્રિય હોય છે, એટલે તેવા સ્થળે તેમને અવશ્ય લઈ જવા. વળી જો તેમની સાથે ઝઘડો થશે તો એ લોકો આ બાબતને ક્યારેય નહીં ભૂલી શકે. જી બિલકુલ, એટલે ખાસ કરીને સેન્સિટિવ સ્વભાવ જે કહી શકાય એ પ્રકારના કર્ક રાશિના જાતકો હોય છે કે ઝઘડો થાય તો ક્યારે ભૂલી ન શકે. ઠીક છે, આ સાથે જ કાર્યક્રમમાં સૌથી પહેલા આજના પંચાંગ શું કહે છે. દર્શક મિત્રો, આજે 21 સપ્ટેમ્બર 2018 અને શુક્રવાર છે. ભાદરવા સુદ 12, શ્રવણ નક્ષત્ર, શુક્રમાં યોગ અને મકર રાશિ છે. મકર રાશિના મૂળાક્ષરો છે ખ અને જ. જી બિલકુલ, પંચાંગ વિશે આપે માહિતી આપી, હવે આજનો જે દિવસ છે એનો વિશેષ મહિમા શું છે. આજે રાજયોગ સાંજે 4:47 થી બીજા દિવસના 3:42 સુધી રહેશે. આજે ચણાનું દાન કરી શકાય, ચોખાનું દાન પણ કરી શકાય, સાથે સાથે કુમારિકાનું પૂજન કરી યથાશક્તિ દાન અને દક્ષિણા પણ અર્પણ કરવી, કુળદેવીનું પૂજન કરવું, કનક ધારા સ્તોત્રનો પણ પાઠ કરી શકાય. જી બિલકુલ, પંચાંગ અને દિન વિશેષ મહિમા વિશે આપણે વાત કરી છે અને હવે દર્શક મિત્રોનો આપણી સાથે જોડાવાનું શરૂ થઈ જવાનું છે, પણ સૌથી પહેલા આપણે હવે આજે રાશિફળ તરફ આગળ વધવાનું છે. એમાં આજની જે પ્રથમ 3 રાશિ છે, મેષ, વૃષભ અને મિથુન, આ જાતકનો દિવસ કેવો રહેશે. મેષ રાશિના જાતકો, આજે રાજનૈતિક જ્ઞાન મળવાનું થાય, લક્ષ્મી યોગ પણ આજે રચાયો છે, સાથે સાથે વાહનની ગતિ જાળવી અને મુસાફરીથી આજે યુક્ત દિવસ રહે. વૃષભ રાશિના જાતકો, આજે ધર્મ ભાવના વધુ પ્રબળ બને, પરદેશના પ્રવાસની શક્યતા નકારી નથી શકાતી, એ યોગ પણ સક્રિય બને. સાથે સાથે ધાર્મિક પ્રસંગમાં જો આપ ભાગ લેવાના હોય તો અગ્નિથી આપે વિશેષ સાચવવું. વળી ગુરુના કાર્યમાં સંકળાવાનું થાય, એટલે કે આપના જો કોઈ ગુરુ હોય તો તેના કાર્યમાં આજે આપે સંકળાવાનું થાય. મિથુન રાશિના જાતકો, આપની સર્જન શક્તિ ખીલી ઉઠે, જીવનસાથીનું આરોગ્ય આપે અવશ્ય જાળવવું, સાસરિયામાં મિથ્યા વિવાદથી બચવું અને ભાગ્યનો સાથ મળતો આજે આપને જણાય છે. જી બિલકુલ, આ સાથે જ દર્શક મિત્રો આપણી સાથે જોડાવાનું શરૂ થઈ ગયું છે. આજના પ્રથમ દર્શક મિત્ર ચલાળાથી આપણી સાથે જોડાઈ રહ્યા છે. હેલો. જી, આપનું નામ? મારું નામ ઉષાબેન. જી ઉષાબેન, આપ આજના પ્રથમ દર્શક મિત્રો છો અને આજને જેમના વિશે સવાલ પૂછવો છે આપને તેની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. એની જન્મ તારીખ છે 15/2/84, સમય છે બપોરના 3:00 થી 3:05 અને સ્થળ છે ચલાળા. જી, શું પ્રશ્ન છે આપનો? પ્રશ્ન છે કે 10 વર્ષથી દુબઈ જોબ કરે છે, હવે એને ઇન્ડિયા પરત આવવું છે તો ક્યારે યોગ છે? બિલકુલ, વિદેશમાંથી સરકાર છે કે ઇન્ડિયા આવી જાય. જી જી જી, બિલકુલ, વિદેશમાંથી ભારત ક્યારે આવવું એ આપનો સવાલ જણાવી દીધો. જી, આપનો જે પ્રશ્ન છે એના અનુસંધાનમાં અત્યારે શનિદેવનું ભ્રમણ ખૂબ જ સાનુકૂળ ચાલી રહ્યું છે, એ દુબઈથી અત્યારે ભારત આવવા ઈચ્છે તો આ તેમના માટે યોગ્ય સમય છે. સાથે સાથે શુક્રની મહાદશા ચાલી રહી છે, એ શુક્રદેવ સ્વગૃહી છે. શુક્ર જ્યારે રાશિ પરિવર્તન કરશે એટલે કે જાન્યુઆરી મહિના પછી તેમના માટે આ સુંદર યોગ રચાય છે, તે દુબઈથી પાછા ભારત પર ફરી શકશે. જી બિલકુલ, આવી રીતે આગળ બંને એક દર્શક મિત્ર આપણી સાથે હિંમતનગરથી જોડાઈ રહ્યા છે. હેલો. હાજી. જી, આપનું નામ?
આપનો પરિસ્થિતિ થાળે પડતી જણાશે. ચિંતાનું કોઈ કારણ નથી. જો શક્ય હોય તો આપ આપના ઘરમાં લઘુરુદ્રનું એક પૂજા વિધિ કરાવો અને એમાં આપના સંતાનને પણ બેસાડો. ધીમે ધીમે આ પરિસ્થિતિ થાળે પડશે. જી બિલકુલ, આ સાથે જ આવી રીતે આગળ આપણે દર્શક મિત્રો સાથે જોડાઈશું. પણ હવે આગળની જે ત્રણ રાશિ છે એ જાતકનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિના જાતકો, આરોગ્યની દરકાર રાખવી, મન દુખના પ્રસંગો બને. લેખકો માટે આજે સાનુકૂળતા રચાય. વળી પાડોશી સાથે આજે મનમેળ આપે અવશ્ય રાખવો પડશે. સિંહ રાશિના જાતકો, તકરાર થઈ શકે છે, સાવધાન રહેવું. આરોગ્યની જાળવણી પણ આજે તમારે અવશ્ય રાખવી. વયસ્ક જાતકો વિશેષ સચેત રહેવું, સાથે સાથે સંધ્યા સમયે મિત્રો સાથે આનંદમય વીતે. કન્યા રાશિના જાતકો, પિતા તરફથી આપને સહકાર મળે. સહકારી ક્ષેત્રના જાતકોને સાનુકૂળતા. એકાઉન્ટ ક્ષેત્રે જોડાયેલા જાતકોને પણ આજે લાભ. કલાત્મક સર્જન શક્તિ આપની ખીલે. જી બિલકુલ, આ સાથે જ અનેક દર્શક મિત્રો આપણી સાથે બાવળાથી જોડાઈ રહ્યા છે. હેલો. હા હેલો. જી, આપનું નામ? લીલાબેન. જી લીલાબેન, આપને જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. મારી જન્મ તારીખ 1/6/76. જી 1/6/76. સમય? સમય રાત્રે 9 વાગે. જી. અને સ્થળ? સ્થળ મહારાજપુરા, કડી તાલુકા. જી. શું પ્રશ્ન છે આપનો? આપણો પ્રશ્ન એ કે કર્મ કંકાસ બહુ થાય, અશાંતિ હોય, બધી ગુરુદેવ એ કેતુ સાથે બિરાજમાન છે. એના અનુસંધાનમાં આ પ્રકારની પરિસ્થિતિ રચાય છે. સાથે સાથે આ ગુરુ મહારાજ અત્યારે રાહુ સાથે યુતિમાં છે. કુલ મળી અને આવતા મહિનાની ઓક્ટોબર મહિનાની 10મી તારીખ પછી આપના ઘરે આ સુખ અને શાંતિનું વાતાવરણ ધીમે ધીમે જામતું જશે. આપે નિત્ય પ્રત્યે એક મંત્ર આપું છું, એની માળા કરવી. ઓમ બ્રુમ બૃહસ્પતયે નમઃ, આ મંત્રની એક માળા કરજો. આપને ધીમે ધીમે શાંતિ પ્રાપ્ત થશે. જી બિલકુલ, આ સાથે જ અનેક દર્શક મિત્રો આપણી સાથે નવસારીથી જોડાઈ રહ્યા છે. હલો. હલો. જી, આપનું નામ? વિરલ નામ છે મારા છોકરા. વિરલજી, આપને જેમને વિશે સવાલ પૂછવો છે આપના બાબા વિશે, તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. 29/12/1982. સમય? સમય સવારે 11 કલાકે. સ્થળ? નવસારી. શું પ્રશ્ન છે આપનો? પ્રશ્ન એ છે કે હમણાં અમે બ્લેક કલર નું પ્રિન્ટિંગ પ્રેસ મારું ચાલે છે, મલ્ટી કલર નું પ્રિન્ટિંગ પ્રેસ ચલાવવા માંગુ છું. જી, તો એ ચાલે છે કે એનો યોગ ક્યારે છે? જી બિલકુલ, ચોક્કસ જણાવી દે. મલ્ટી કલર નું પ્રિન્ટિંગ પ્રેસ આપ ચલાવવા માંગો છો. લગભગ 2 મહિના પછી આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. સૂર્યદેવ જ્યારે ગુરુ સાથે યુતિમાં આવે ત્યારે આ પરિસ્થિતિ આપના માટે રચાય છે. આપ 2 મહિના રાહ જુઓ, ત્યાર પછી આપનો જે સંકલ્પ છે એને ક્રિયાન્વિત કરી શકો છો. જી બિલકુલ, ઘણી વખત આવું થતું હોય છે, એક જ ધંધામાં પણ અલગ અલગ જે સ્ટેપ્સ છે એ પણ ચાલશે કે કેમ, એ લોકોનો સવાલ હોય છે. ઠીક છે, આગળ આપણે દર્શક મિત્રો સાથે જોડાવાનું છે. પણ હવે આગળની જે ત્રણ રાશિ છે એ જાતકોનો દિવસ કેવો રહેશે? તુલા રાશિના જાતકો, અંતરમાં પ્રેમના સ્પંદનો જાગે. યુવા મિત્રો માટે ખુશનુમા દિવસ વીતે. સાથે સાથે આપની રાશિમાં વાહન યોગ પણ રચાયો છે. સંધ્યા સમયે દીપ પ્રાગટ્ય અવશ્ય કરવું. વૃશ્ચિક રાશિના જાતકો, મુસાફરી દરમિયાન આપને નવી તક પ્રાપ્ત થાય. સાથે સાથે આજે ભાગ્યના સહારે આપ તરી જાઓ. વિદેશના યોગ પણ આપની રાશિમાં સક્રિય બન્યા છે. અચાનક મુસાફરીના યોગ હું નકારી નથી શકતો. ધનરાશિના જાતકો, વિદ્યાર્થીઓ માટે આજે સાનુકૂળતા રચાય. અચાનક ધન પ્રાપ્તિના યોગ પણ આપની રાશિમાં રચાયા છે. જો બીમારી હોય તો ડાક્ટર પાસે અવશ્ય જજો. એમાં સેજ પણ આપ ઢીલાશ ન વર્તતા. સાથે સાથે આજે આળસનો ત્યાગ આપ અવશ્ય કરજો. જી બિલકુલ, આવી જ રીતે આગળ આપણી સાથે ફરીવાર એક દર્શક મિત્ર જોડાઈ રહ્યા છે. હેલો. હા બોલો. જી, આપનું નામ?
ગિરીશભાઈ. જી ગિરીશભાઈ, જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. 28/4/73. સમય સમય 400 જી. શું સવાલ છે આપનો? ઘરની મારે ફોર વ્હીલ લેવાની ઈચ્છા પૂરી થશે? જી બિલકુલ, આપને જણાવી દઈએ આ વિષય પર. જી, આપને ફોર વ્હીલ લેવાની ઈચ્છા છે. એક વર્ષનો સમય હજુ લાગી શકે છે, એક વર્ષ પછી આપનો સંકલ્પ પૂર્ણ થતો જણાય છે. જી બિલકુલ, એકદમ શોર્ટ એન્ડ સ્વીટ કે ફોર વ્હીલરની ઈચ્છા છે તો લઈ શકશે. ઠીક છે, આવી જ રીતે દર્શક મિત્રો સાથે આગળ આપણે જોડાઈશું. અને ખાસ કરીને દર્શક મિત્રોને જણાવવાનું કે જ્યારે પણ આપ ફોન કરો છો અમને, ત્યારે ચોક્કસ આપ આપની જન્મ તારીખ, સમય અને સ્થળ મૌખિક રાખશો, જેના કારણે આગળ પણ બીજા દર્શક મિત્રો ફોન કરી શકે. આ સાથે જ અન્ય એક દર્શક મિત્ર આણંદથી આપણી સાથે જોડાઈ રહ્યા છે. હલો. હલો જી, આપનું નામ? ઘનશ્યામ. જી ઘનશ્યામજી, આપણે જેમના વિશે સવાલ પૂછ્યો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. 2/11/1995. થોડું મોટેથી જણાવશો. 2/11/1995. સમય? જન્મ સ્થળ બોરસદ. સમય રાત્રે 11 વાગે. જી, શું સવાલ છે આપનો? નોકરીના યોગ છે કે પછી ધંધાના? જી જી જી, નોકરી કરવી કે ધંધો, એ આપનો સવાલ છે, જણાવી દઈએ. જી, આપ ધંધો પણ કરી શકો છો અને નોકરી પણ કરી શકો છો, પણ આપની જે જન્મકુંડળી છે એના અનુસંધાનમાં નોકરીની સાથે સાથે જો આપ બિઝનેસ કરશો તો આપને વિશેષ સાનુકૂળતા પ્રાપ્ત થશે. જી બિલકુલ. આ સાથે જ અન્ય એક દર્શક મિત્ર નવસારીથી આપણી સાથે જોડાઈ રહ્યા છે. હલો. જી યોગેશભાઈ, જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. જન્મ તારીખ 7/12/1980. આપ જમીનના અનુસંધાનમાં જે બિઝનેસ કરી રહ્યા છો એના અનુસંધાનમાં આપે જે પૂછ્યું છે, નવેમ્બર મહિના પછી આપને આપના બિઝનેસમાં યારી મળતી જણાશે. આ બિઝનેસ આપ કરી શકો છો, આપના માટે સાનુકૂળ પરિસ્થિતિની રચના થશે, પણ નવેમ્બર મહિના પછી આપને માટે વિશેષ સફળતા પ્રાપ્ત થશે. ત્યાં સુધીનો થોડોક સંઘર્ષનો સમય છે, આપે ધીરજ રાખવી પડશે. જી બિલકુલ. આ સાથે જ અન્ય એક દર્શક મિત્ર મુંબઈથી આપણી સાથે જોડાઈ રહ્યા છે. હલો. 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 જી, આપનું નામ? હંસરાજભાઈ. જી હંસરાજભાઈ, જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. 15/11/1954. જી, સમય? સમય 6:45 સવારના. અને સ્થળ? કચ્છ. જી, શું પ્રશ્ન છે આપનો? મારા જીવનમાં રાજયોગ છે કે નહીં મારે જોવાનું છે. જી, રાજયોગ કહેવાય ને. જી જી જી, ગજ કેસરી રાજયોગ છે કે નહીં આપને જાણવું છે. લાગે છે દર્શક મિત્રને રાજ કરવું છે. ઠીક છે, જણાવી દઈએ. જી, આપના જીવનમાં રાજયોગ છે, આ કુંડળીમાં રાજયોગ અવશ્ય છે. જી બિલકુલ, રાજયોગ હોય જ્યારે ગજ કેસરી રાજયોગનું નામ આવે એટલે દર્શક મિત્રોને એવું લાગતું હોય છે કે જિંદગીમાં તેમને સુખાકારીનો અને સુખ સમૃદ્ધિ વધારે મળશે. ઠીક છે, આગળ આપણે આવી રીતે દર્શક મિત્રો સાથે જોડાવાનું ચાલુ જ રહેશે, પણ હવે આગળની જે 3 રાશિ છે એ જાતકોનો દિવસ કેવો રહેશે? મકર રાશિના જાતકો, જીવન સાથી સાથે આજે મિથ્યા વિવાદ થાય. કાપડના વેપારીને આજે વિશેષ સાનુકૂળતાની રચના થાય. વેપારમાં વૃદ્ધિ થઈ શકે છે. જી હા, આપનું આરોગ્ય આપે અવશ્ય જાળવવાનું રહેશે. કુંભ રાશિના જાતકો, કાર્ય કરવાની ઈચ્છા ન થાય, નાસ્તિકતાના વિચારો હાવી થાય. સિઝનલ બીમારીથી આપે અવશ્ય ચેતવું. જીવનસાથી આપનો વધુ સક્રિય રહે. મીન રાશિના જાતકો, પતિ અને પત્ની બેઉ આજે સમજદાર, બેઉ સમજુ વચ્ચે ટકરાવ ન થાય તે જેવું. ધનલાભ અતિશય પ્રબળ દેખાય છે, સાથે સાથે આરોગ્ય જળવાય, આપનામાં સ્ફૂર્તિ પણ રહે. જી બિલકુલ, આવી જ રીતે દર્શક મિત્રો ફરીવાર આપણી સાથે જોડાવાનું શરૂ થઈ ગયું છે, એમાં આજના બીજા દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ રહ્યા છે. હલો. હલો. જી, આપનું નામ? હા, ચંદ્રકાંત પટેલ મેડમ. જી ચંદ્રકાંતજી, આપને જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. હા, મારી જન્મ તારીખ 1/6/1983. સમય? સમય રાતના 11 વાગે. જી, અને સ્થળ? સ્થળ જંત્રાલ. જી, શું પ્રશ્ન છે આપનો? મેડમ, મારે CTI કરેલું છે, પણ કેન્દ્ર સરકારની જોબ માટે હું રાહ જોઈ રહ્યો છું, તો ક્યારે યોગ છે તમે જોઈ લો ને? જી બિલકુલ, ક્યારે યોગ છે આપનો કેન્દ્ર સરકારની જોબ માટેનો આપને જણાવી દઈએ.
જી, ગુરુદેવ જયારે રાશિ પરિવર્તન કરશે એટલે કે ઓક્ટોબર મહિનાની 10મી તારીખ પછી એક વર્ષ સુધી આપની જન્મકુંડળીમાં નોકરી પ્રાપ્ત કરવાના યોગ રચાય છે. જી બિલકુલ, એટલે એક વર્ષ ની અંદર એમને સરકારી નોકરી મળવાની શક્યતાઓ છે. ઠીક છે, તો આ સાથે જ અનેક દર્શક મિત્ર ફરીવાર આપણી સાથે જોડાઈ રહ્યા છે. હેલો 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 જી, આપનું નામ? જી, આપનું નામ? રસીલાબેન. જી રસીલાબેન, જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. 1/2/1998. સમય? સમય બપોરના 2:30 વાગે રવિવાર. જી, અને સ્થળ? સ્થળ છે અમરેલી. જી, શું પ્રશ્ન છે આપનો? બાબાનું ભવિષ્ય કેમ રહેશે, એમ નોકરી કરશે કે ધંધો કરશે એમ? જી બિલકુલ, આપના દીકરાના ભવિષ્ય વિશે આપનો સવાલ છે, જણાવી દઈએ. કેતુદેવની મહાદશા ચાલે છે, સાથે સાથે આ કેતુદેવ આ જન્મ કુંડળીમાં અત્યારે સૂર્ય અને બુધ પરથી પસાર થઈ રહ્યા છે. 2019ના એપ્રિલ મહિના પછી આ કેતુ મહારાજ જ્યારે રાશિ પરિવર્તન કરશે ત્યારે આ પરિસ્થિતિમાં વિશેષ સુધારો આવશે, ત્યાં સુધી આપે થોડી ધીરજ રાખવી પડશે. જી બિલકુલ, દર્શક મિત્રોને ખાસ એ જણાવવાનું આપણે ચોક્કસથી રહેશે કે જ્યારે પણ અમે જે ઉપાયો અમે તમને બતાવીએ છીએ, મહારાજ જે ઉપાયો બતાવીએ છીએ, આપ ચોક્કસથી ઘરે અજમાવશો, જેના કારણે તમને એનું તાત્કાલિક ફળ મળી શકે. આ સાથે જ અનેક દર્શક મિત્ર ફરીવાર આપણી સાથે જોડાઈ રહ્યા છે. હલો હલો જી, આપનું નામ? મારું નામ દેવલ છે. જી દેવલબેન, જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. 17/12/1988. સમય? 10:30 સવારે. સ્થળ? ધણાસણ, તલોદ તાલુકાનું ધણાસણ ગામ. જી જી જી, શું પ્રશ્ન છે આપનો? સંતાનના યોગ નથી, અમે 2 વર્ષથી અમારા લગ્ન વર્ષ થયા છે પણ કોઈ સંતાન છે નહીં. જી બિલકુલ, સંતાન પ્રાપ્તિ ક્યારે થશે આપનો સવાલ છે, જણાવી દઈએ. ડિસેમ્બર મહિના પછી 8 મહિનાનો સમયગાળો છે, આ સમયગાળાની અંદર સંતાન યોગ પ્રબળ બને છે, આપની ઈચ્છા પૂર્ણ થતી જણાય છે. જી બિલકુલ, આ સાથે જ અનેક દર્શક મિત્ર ફરીવાર આપણી સાથે જોડાઈ રહ્યા છે. હલો હલો જી, આપનું નામ? મારું નામ ભારતીબેન. જી ભારતીબેન, જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. મારે મારા વિશે જ પૂછવો છે, મારો જન્મ તારીખ છે 26/7/1979. જી, સમય? સમયનો ખ્યાલ નહીં મેડમ. જી, અને સ્થળ? સ્થળ અણિયાદના હાસોદ તાલુકામાં. જી, શું પ્રશ્ન છે આપનો? મારે જાણવું છે કે અમારા ઘરના યોગ નથી બનતા અને જમીન વેચાણ છે, વેચાતી નથી. જી બિલકુલ, ઘર ક્યારે થશે અને વેચાશે આપનો સવાલ છે, જણાવી દઈએ. જે જમીન વેચવાનો પ્રશ્ન પૂછ્યો છે એ મંગળદેવ જ્યારે કેતુ સાથેની યુતિ છોડશે ત્યારે સક્રિય બને છે. સાથે સાથે આપે આપણા ઘરના અનુસંધાનમાં પણ પ્રશ્ન પૂછ્યો છે, તો એ ઘરના અનુસંધાનમાં પ્રશ્ન કુંડળીની જો હું વાત કરું તો લગભગ 1 વર્ષ જેટલો સમય લાગે છે, ત્યારબાદ આપનો સંકલ્પ પૂર્ણ થતો જણાય છે. જી બિલકુલ, આ સાથે જ અનેક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ રહ્યા છે. હેલો 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 જી, આપનું નામ? જી આપનું નામ? હેલો હા હા વિરજ બારિયા, સંતરામપુર. ધીરજજી, આપને જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. 29/5/95. સમય? જી સમય. જી સમય ને સ્થળ? બપોરના 2:45. અને સ્થળ? સંતરામપુર. જી સંતરામપુર, શું સવાલ છે આપનો? શું સવાલ છે આપનો? સર જી, એમના ભવિષ્ય નોકરી માટેનો. જી જી, જણાવી દઈએ. નોકરી માટે સવાલ પૂછ્યો છે, મારા ખ્યાલથી આપે સરકારી નોકરીનો જો પ્રશ્ન પૂછ્યો હોય તો સરકારી નોકરીના યોગ આપની જન્મ કુંડળીમાં રચાયેલા છે. રાહુદેવની મહાદશા ચાલે છે, શિવજીની ઉપાસના કરજો, આપનો સંઘર્ષ ઓછો થશે અને આપનો સંકલ્પ પૂર્ણ થશે. જી બિલકુલ, આ સાથે જ અનેક દર્શક મિત્ર ફરીવાર આપણી સાથે જોડાઈ રહ્યા છે. હલો હલો જી, આપનું નામ? 2019/1983. ફરી વખત આપની જન્મ તારીખ, સમય અને સ્થળ મોટેથી ફરી વખત જણાવશો. 2019/1983 શનિવાર સાંજે 10:30-11 વચ્ચે. જન્મ વેરાવળ સોમનાથ. નામ મિતુલભાઈ, માકસરવત પાંચમ. એને મંગળ છે કે કેમ અને એની સગાઈમાં કેમ વિલંબ થાય છે, વાર લાગે છે? જી બિલકુલ, મંગળ છે કે કેમ અને સગાઈમાં કેમ વિલંબ થાય છે આપનો સવાલ છે, જણાવી દઈએ.
જી આ જન્મ કુંડળીમાં મંગળ છે પણ ચિંતાનું કોઈ કારણ નથી, ગણેશજીની ઉપાસના કરજો. સાથે સાથે લગભગ માર્ચ મહિનાની આસપાસ આ વિવિશાળ રચાયેલું જણાય છે. જી બિલકુલ. અને દર્શક મિત્રોને ખાસ જણાવવાનું કે જ્યારે આપ જન્મ તારીખ જણાવજો ત્યારે ફક્ત સાલ જણાવવાનું નથી, તમારે જન્મ તારીખ મહિનો અને સાલ આખી જણાવીને મૌખિક રાખવી, જેથી તમને સમય જન્મ તારીખ અને સ્થળ ખબર હશે તો સચોટ અમે તમને માર્ગદર્શન આપી શકીશું. આ સાથે જ અન્ય એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ રહ્યા છે. હલો, આપનું નામ? સુનિલ રાણા. જી, આપને જેમના વિશે સવાલ પૂછવું છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. પ્રશ્ન છે આપનો? પ્રશ્ન, હું બીમાર પડ્યા બહુ તકલીફ થયા કરે છે, પગમાં વાંધો. જી 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 બિલકુલ, આપને જણાવી દઈએ. તમારો અવાજ સ્પષ્ટ સંભળાતો નથી, તમારો પ્રશ્ન પણ બરોબર સંભળાતો નથી. આપે ફરીવાર એકવાર સ્પષ્ટ અવાજમાં તમારો પ્રશ્ન તમારે પૂછવો પડશે. જી દર્શક મિત્ર સંભળાઈ નથી શકતું પણ આપ એમને ભવિષ્ય જણાવી દો. હું એમની તારીખ સમય કશું બરોબર સાંભળી જ નથી શક્યો. જી 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 ઠીક છે, કશો વાંધો નહીં. આ સાથે જ અન્ય એક દર્શક મિત્ર આપણી સાથે વિસનગર થી જોડાઈ રહ્યા છે. હેલો. હા જી, આપનું નામ? મીનાબેન. જી મીનાબેન, જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. 2002-4-2 અને પૂણા 3-3 નો સમય. જી, જન્મ તારીખ ફરી વખત, તારીખ મહિનો અને સાલ જણાવશો. 2002. જી, અને બીજો મહિનો 4 તારીખ. જી, સમય? સમય પૂણા 3-3 ની વચ્ચે. રાત્રે કે દિવસે? દિવસે. અને સ્થળ? શું સવાલ છે આપનો? મારા બાબાનું બતાવવું છે, 10મામાં ફેલ થયો છે, તો હવે એ શું કરશે આગળ? જી, આગળ શું કરશે, ભણતર અંગે અભ્યાસ વિશે આપનો સવાલ છે, જણાવી દઈએ. જી, આપનો દીકરો 10મા ધોરણમાં નપાસ થયો છે. આ અનુસંધાનમાં જે આપનો પ્રશ્ન છે, અત્યારે ગુરુદેવની મહાદશા ચાલે છે, ગુરુદેવ શુભ ગ્રહ છે અને આ ગુરુદેવ અત્યારે ચંદ્ર ઉપરથી પસાર થઈ રહ્યા છે. આપ 10મા ધોરણની પરીક્ષા તેમને ફરીથી અપાવજો અને આ સફળતા તેમને અવશ્ય પ્રાપ્ત થશે. આપને એક ઉપાય આપું છું, નિત્ય પ્રત્યે આપે બુધદેવની ઉપાસના કરવી પડશે. એક મંત્ર આપને કહું છું, ઓમ ઐમ બુધાય નમઃ, આ મંત્રની એક માળા કરે તેમને સફળતા પ્રાપ્ત થશે. જી બિલકુલ. અને અમે જે દરરોજ આપણે દર્શક મિત્રોને કાર્યક્રમના અંતમાં એક જીવન સંદેશ આપીએ છીએ જે દર્શક મિત્રો માટે ખૂબ જ ઉપયોગી નીવડે છે, તો આજનો જીવન સંદેશ શું છે? દર્શક મિત્રો, આજનો જીવન સંદેશ એ સમય પાલનની બાબતમાં છે. સમય પાલન એ અતિ આવશ્યક જીવનનું એક મહત્વનું પાસું છે. જે વ્યક્તિ સમય પાલન નથી કરતો એ જીવનમાં નર્યો નિષ્ફળ થાય છે, સાથે સાથે એ બીજાની સફળતાને લઈને પણ ડૂબી જાય છે. એટલે જીવનમાં સમય પાલન અવશ્ય કરવું જોઈએ. જે વ્યક્તિએ સમયનું પાલન કર્યું એણે જીવનમાં અડધી જ જીત આપોઆપ મેળવી લીધી. એટલે મારું સૌને નમ્ર નિવેદન છે કે સમય પાલન અવશ્ય કરવું જોઈએ. જીવનમાં જો સફળ થવું હોય અને આપણી સાથે જોડાયેલાનું પણ હિત ઈચ્છવું હોય તો સૌએ સમય પાલન અવશ્ય કરવું જોઈએ. જી બિલકુલ. અમિતજી આપ અહીંયા ઉપસ્થિત રહ્યા અને તમામ દર્શક મિત્રો સાથે વાતચીત કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. તો મિત્રો, ખૂબ જ સરસ વાત કરી. પેલું કહેવાય છે ને કે સમય સમય બળવાન છે નહીં મનુષ્ય બળવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. સમય એ ખરેખર કોઈના હાથમાં નથી હોતો, ગમે તે પરિસ્થિતિ હોય, ક્યારેક સમય સારો હોય, ક્યારેક સમય ખરાબ હોય, પરંતુ એ સમય જ્યારે તમારો સારો સમય હોય ત્યારે તમારે છકી ના જવું જોઈએ અને જ્યારે તમારો ખરાબ સમય આવે ત્યારે તમારે ડિપ્રેશનમાં થઈને હતાશ ના થઈ જવું જોઈએ. એક સાથે સ્થિત પ્રજ્ઞ રહીને દરેક પરિસ્થિતિનો હિંમતથી સામનો કરવો જોઈએ. તો આ સાથે જ આવતીકાલે ફરી મળીશું એક નવા વિષય સાથે. આપ જોવાનું ચૂકતા નહીં અમારો વિશેષ કાર્યક્રમ રાશિ ભવિષ્ય સવારે 7:30 કલાકે. હાલ મને એટલે કે નુપુરદાણીને રજા આપશો. જય શ્રી કૃષ્ણ.